પંચમહાલ ના ખોખંબા તાલુકા ના આંબલીખેડા ગામ માં ચેક ડેમ ની બોગસ કામગીરી ની ઘટના સામે આવી। પંચમહાલ જિલ્લા ના ખોખંબા તાલુકા માં આવેલા આંબલીખેડા ગામ માં ચેક ડેમ ની બોગસ કામગીરી સામે આવી છે। જેમાં રેતી કપચી થી ચેક ડેમ બનાવવામાં આવે છે, પણ તેમાં દિવાલો ની વચ્ચે માટી નો ઉપયોગ કરીને ચેક ડેમ બનાવવામાં આવે છે। ચેક ડેમ માં સિમેન્ટ નો બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે। ચેકડેમની આ દિવાલોની અંદર માટી પૂરીને દિવાલો બનાવી છે, તેમજ છાપરીથી આંબલીખેડા જતો રસ્તો મંજૂર કરેલ છે અને ગ્રામજનોએ સરકારી તંત્રને જાણ કરી છે, છતાં પણ 20 વર્ષથી રસ્તાનું કામકાજ ચાલુ કરેલ નથી। વર્ષોથી છાપરીથી આંબલીખેડા ગામની અંદર જતો રસ્તો વર્ષોથી કાચો છે। તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। તેવામાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે। અજયસિંહ ચૌહાણ, પંચમહાલ। મારું નામ પરેશ કુમાર દલપત છે। ગામ આંબલીખેડા, તાલુકો ઘોંઘબાટ અને આંબલીખેડા ગામનો રસ્તો, છાપરીથી આંબલીખેડા આવવા માટેનો રસ્તો બહુ સારો બેકાર છે અને આવવામાં બહુ ચોમાસામાં આવવામાં બહુ તકલીફ પડે છે અને રવેરી ગ્રામ પંચાયત બધું ગ્રાન્ટો આવે છે પણ કંઈ થતી નથી અને કોઈ અને અમારે જવા માટેની બહુ તકલીફો પડે છે અને ગટર લાઇનનું કામ પણ સરખું થઈ નથી રહ્યું અને પૈસાને ગ્રાન્ટો લાવી લઈને વાપરી નાખે છે બધી અને 20 વર્ષ પહેલાંનો રસ્તો હજુ કહે છે તો મંજૂરી થઈ ગયો છે પણ મંજૂરી થઈ ગયો છે પણ હજુ અત્યાર સુધી બનતો નથી અને હજુ કહે છે તો પણ કે મંજૂર થઈ ગયો છે પણ હજુ કામ શરૂ નથી કરતા કે વરસાદ પડે છે, વરસાદના કારણે કે હજુ કામ કે કરવાનું બાકી છે કે તે વરસાદના કારણે કે હજુ કે કામ નથી ચાલુ કરી રહ્યા અમે કે વરસાદ પછી વરસાદ ચોમાસું જ્યાં પછી અમે રસ્તો ચાલુ કરવાનું એવું કહે છે તો ચોમાસાની અંદર રસ્તો થાય જ નહીં, શું ના થાય। નામ રાજેશભાઈ છે। ઘોંઘબા તાલુકામાં આવેલું આંબલીખેડા ગામ, છાપરીથી રસ્તો આંબલીખેડામાં આવવા માટે બહિષ્કાર છે। 20 વર્ષ પહેલાં રસ્તાનું કામ કરેલું હતું, અમે જે કંઈ કાર્યવાહી કરીએ તેમાં મંજૂર થયેલું છે એમ કહે છે, તેનું કોઈ કાર્યવાહી આગળ હાથ ધરતું નથી। આજે 20 માર્ચ છે, વરસાદ પડે તો આવવા જવામાં મુશ્કેલી થાય છે, કોઈ એનું પરિણામ નથી।